वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। सहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने, श्री हरि कृष्ण महाराज ने, श्री घनश्याम महाराज ने। कथा सांभळता बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरिचरित्रामृत सागर पुराठमु तरंग 72मु भगवान श्री हरि नु पूजन भक्तों करी रह्या छे। एज प्रसंग आ तरंग में हजू चालू छे। मीमदावाद के विप्रही वडादरा कर जो मीमदावाद के विप्र जे विप्रही वडादरा कर जो जेते भये हरिजन ही पूजा करत भये सो पूजा करत भये सोवु। मेहमदावादना वडादरा ज्ञातिना विप्रो सत्संगी थया हता। तेओ पूजा करवा माटे आव्या। दुर्लभराम बेचरजी अंबाराम आ त्रण त्याना मुख्य हरिभक्त हता। सत्संगना बधा एवा भक्तों ने पात्रों छे जेमने याद करिए ने तो पण अंतरना पाप बळी जाए। सुंदर निष्कुळानंद स्वामी भक्त चिंतामणी ग्रंथ लखे छे। भगवानना महिमानी भगवानना परचाओनी वात लखे छे। अने लखता लखता स्वामी पछी भक्तोना महिमानी वातो संतोना महिमानी वातो केवा केवा परचाओ स्वामी लख्या। गोपाळानंद स्वामीना परचानुं आखुं प्रकरण लख्युं। अरे नानी दीकरी अने आ सत्संगना नाना दीकरा एना महिमा अने ऐश्वर्यना प्रकरणों लखाई गया। मूर्ति तमारी सुखकारी जीवन जाणू छो छो अवतार ना अवतारी जीवन जाणू छो महासमर्थ छो महाराज जीवन जाणू छो वळी आपे राजाधिराज जीवन जाणू छु। भगवाननी मूर्ति महासमर्थ छे। मूर्तिना संबंधे करीने एक पशु छे ने एनो पण अत्यंत महिमा छे। हनुमानजीनी ज्ञाति क्या ऊंची हती। सबरी कई ज्ञातिनी हती आपणे जाणीए छीए। उतरती ज्ञातिमां उतरता कुळमां प्रगटेला ए मुक्तो मूर्तिना संबंधे करीने अत्यंत महान बनी गया। ऊंचा कुळमां जन्मेला रावण जेवा कंईक लोको रोळाई गया कोईने खबर पण नथी। आ दुर्लभराम अने बेचर भट्ट आपणा सत्संगमां घणी एमनी प्रसिद्ध एक वात छे। बेचर भट्ट विद्वान हता ब्राह्मण हता खूब सारा सत्संगी हता जन्मथी संस्कार पड़या हता।
એમાં સંતોનો યોગ થયો, મહારાજની ઓળખાણ થઈ, એકાંતિક ધર્મ પ્રગટ થઈ આવ્યો અને એમના સંબંધે કરીને મહેમદાવાદમાં ઘણો મોટો સત્સંગ થયો. મહેમદાવાદના અતિ ધનાઢ્ય શ્રીમંત શેઠ હતા દુર્લભરામ. અત્યંત પૈસાવાળા હતા. ભટ્ટજીના સંબંધે કરીને એમાં સત્સંગ આવ્યો. ભટ્ટજી જ્ઞાને કરીને મોટા હતા અને દુર્લભરામ ધને કરીને મોટા હતા. એમાં બંને ભક્તો મંદિરે આવે, સારો સત્સંગ ચાલે, ગામના અનેક લોકો ભક્તિ કરે. એકવાર એક નાની એવી વાતે કરીને દુર્લભરામ એણે કંઈ કીધું, આમ બેચર ભટ્ટને લાગ્યું આ શાસ્ત્ર સંમત નથી. બેચર ભટ્ટે કહ્યું, નહીં નહીં એમ નહીં, શાસ્ત્રમાં તો આમ છે, માટે આમ કરવું. પાંચ માણસની વચ્ચે બેચર ભટ્ટ આ રીતે બોલ્યા. લોકોએ બેચર ભટ્ટની વાત સ્વીકારી, દુર્લભરામની વાત કોઈએ સ્વીકારી નહીં અને દુર્લભરામનો ઈગો હર્ટ થયો. દાદા, અહંકાર કેટલો ખતરનાક છે, વારંવાર આપણે કથામાં સાંભળીએ છીએ. શું અહંકાર એક એવો દુર્ગુણ છે કે બધા સદગુણોને આસુરી બનાવી નાખે. તમારી પાસે સેવા છે, દાન છે, યજ્ઞ છે, વ્રત છે, તપ છે. રાવણ પાસે આ બધું હતું, હતું કે નહીં? એણે વ્રત કર્યા છે, તપ કર્યું છે, જપ કર્યા છે, યજ્ઞો કર્યા છે, દાન કર્યું, બધું કર્યું છે. આ બધા સદગુણો એક અભિમાન નામના દુર્ગુણના સંબંધે કરીને આસુરી થઈ ગયા. રાવણનું ભક્તની યાદીમાં નામ પણ ન રહ્યું દાદા, રહ્યું. અને પરિણામ શું આવ્યું? બંને હરિભક્ત છે. શ્રીજી મહારાજે હરિચરિત્રામૃત સાગરમાં ઘણી બધી વાતો કરી છે. વ્યવહાર પ્રધાન સત્સંગ અને ભગવાન પ્રધાન સત્સંગ. મહારાજે પછી ઉદાહરણ આપ્યું, પિતામહ ભીષ્મ પણ કૃષ્ણના ભક્ત અને અર્જુન પણ ભગવાન કૃષ્ણના ભક્ત. પિતામહ ભીષ્મને પણ ભગવાન કૃષ્ણનો નિશ્ચય, અર્જુનને પણ નિશ્ચય, બંનેને ભગવાન કૃષ્ણમાં વિશ્વાસ. ખ્યામી ખામી ક્યાં રહી? પિતામહ ભીષ્મની બધી ભક્તિ, બધી શ્રદ્ધા, બધો નિશ્ચય વ્યવહાર પ્રધાન હતો. જ્યારે જ્યારે ભગવાનની આગળ ઝૂકવાનો, છોડવાનો સમય આવ્યો, એક પણ વાર પિતામહ ભીષ્મ ન ઝૂકી શક્યા, ન છોડી શક્યા. પોતાનો કક્કો સાચો, પોતાની વાત સાચી, આ અહંકાર, આ સૂક્ષ્મ અહંકાર, આ સાત્વિક અહંકાર પિતામહ ભીષ્મને કેટલો મોટો દંડ આપી ગયો, ખબર છે ને તમને? ખબર છે ને તમને દાદા? છ મહિના બાણની પથારી ઉપર રીબાઈ રીબાઈને રડ્યા, વિચારો તમે. એક બાજુ જીવા ખાચર, એક બાજુ દાદા ખાચર. બંનેની સેવા, બંનેની શ્રદ્ધા, બંનેનો સત્સંગ, બંનેનું સમર્પણ. ત્રાજવામાં મૂકો ને એકે ત્રાજવું ઊંચું નીચું ન થાય દાદા, આટલી જીવા ખાચરની સેવા છે. એક અહંકાર એના બધા સદગુણોને રોળી નાખ્યા. જોયું તમે? જીવનમાં બહુ સમજવા જેવું છે. પૃથ્વી ઉપર વધારેમાં વધારે નુકસાન અહંકારને લીધે થયું છે. હું એટલા માટે વારંવાર કહું છું, ત્રણ સૂત્રો તમે બધા લખી રાખો. આ કથા બધી મને યાદ નથી રહેતી, તમને કેમ રહેશે બોલો? કેટલું સાંભળશું, કેટલું યાદ રાખીશું, કેટલું સમજીશું, કેટલું ઉતારીશું જીવનમાં? બધા શાસ્ત્રનો સાર મારા મતે નથી બોલતો, શ્રીજી મહારાજ બોલ્યા છે. હરિચરિત્રામૃત સાગરમાં મહારાજ એમ બોલ્યા, આ ત્રણ સદગુણ હોય બાકીના બધા એમાં આવે છે, એમાં બીજા નથી તો પણ એમ માનવું, આ ત્રણ છે તો બધા છે એમાં, મહારાજ બોલ્યા છે. કયા સદગુણ? નિર્માનીપણું. નંબર એક કયું? આજનો માણસ કેટલો માની. એક હરિભક્તે વાત કરી હમણાં જ, એમના કેટલા વર્ષો જૂના સગા મિત્ર, વર્ષોનો સંબંધ. એકવાર એક પ્રસંગમાં ભેગા થવાનું થયું. જાજા માણસો જોગાનું જોગ આ ઉતાવળમાં કંઈક કામમાં પેલા બેઠા હશે,
એની સામે જોયા વગર, એને મળ્યા વગર ત્યાંથી નીકળી ગયા, આનું ધ્યાન પણ નહીં હોય. અને પેલાને એટલું બધું લાગી આવ્યું કે આ પ્રસંગમાં આવ્યો, બધાને મોઢું બતાડ્યું, મારી સામે ભાડ્યું નહીં, આને ખબર નથી દાદા. એણે તો વાત ચાલુ કરી દીધી, બેને કીધું, ચારને કીધું, હમણાં પૈસા આવી ગયા, સ્ટોર સારો ચાલે છે, હા હું જોતો નથી, ચડ્ડી પહેરતા મેં શીખવાડ્યું, ખાતા મેં શીખવાડ્યું, અમેરિકા આવ્યો ત્યારે કોઈ ભાવે નથી પૂછતું, તું બોલો 10 જણાને વાત કરે આની પાસે વાત તો આવે કે નહીં. આના કાન સુધી વાત આવી. આ હરિભક્તને દુઃખ પણ લાગ્યું, એને થયું ચાલો હું માફી માગી લઉં, ફોન કર્યો, પહેલાં તો ઉપાડ્યો નહીં, આમણે 2-3 વખત કર્યો તોય ઉપાડ્યો નહીં, 4થી વાર કર્યો ત્યારે ઉપાડ્યો, આણે નમ્રતાથી વાત કરી ત્યારે તો પેલા એટલું બધું લેક્ચર આપી દીધું. પેલો હરિભક્ત મને ફોન કરી, બિચારા ફોનમાં રડતા હતા, સ્વામી શું કરું. મેં કીધું ભગત તમે એને ફોન કર્યો, માફી માગી લીધી, બધું આવી ગયું, બધું આવી ગયું, હવે તમારો કોઈ દોષ નથી. બોલો, તમને કોઈએ ખાલી જય સ્વામિનારાયણ ન કહ્યા, તમારી સામે કોઈ ન જોયું, તમે આટલું બધું દુઃખ લગાડો છો? આ દક્ષ પ્રજાપતિના દીકરા જ કહેવાય ને બધા, શું કહેવાય દાદા? બકરાનું મોઢું થાય એવાનું, માફ કરજો, આ શાસ્ત્રમાં લખેલી વાત બોલું છું. ઈગો હર્ટ થાય, ખતરનાક વસ્તુ છે. હું આજે એક પુસ્તક વાંચતો હતો, એમાં બહુ સરસ આદિલ મંસૂરી, ઉર્દુના શાયર લેખક કવિ, એટલા એના નાના નાના પણ અમુક લેખો આર્ટિકલો વાંચવા જેવા, આદિલ મંસૂરીની એક નાની વાત વાંચું છું, કવિતા છે દાદા, એક જ શબ્દ ઉપરની કવિતા, રોકો, આ લોકોને રોકો, અટકાવો, સમજાવો. કોણ સમજાવશે, કોણ રોકશે? કેવું સરસ લખે છે, લોહીની નદીઓ વહે છે, અરે રોકો, રોજ નિર્દોષ લોકો મરે છે, અરે રોકો, અભિમાની, અહંકારી, ઘમંડી એવા માણસોના પ્રતાપે આ બધું થઈ રહ્યું છે. લોહીની નદીઓ વહે છે, રોકો, રોજ નિર્દોષ લોકો મરે છે, અરે રોકો, આગને કોણ સળગતી રાખે, શહેરના શહેર બળે છે, હવે તો ભાઈઓ રોકો. ક્યાં સુધી ચાલશે અંધાધૂંધી? પ્રશ્ન હરરોજ ઉઠે છે, રોકો. ન્યાયને રક્ષા કરી જે ન શકે, ન્યાયને રક્ષા જે ન કરી શકે અને ભાષણો કેમ કરે છે, રોકો. સમાજ હોય કે રાજા હોય કે પ્રજા હોય, બધામાં જ્યાં અહંકાર આવ્યો ત્યાં વિનાશ, વિનાશ અને વિનાશ. 3 વાત, બી પોલાઇટ, ત્યાર પછી બી પોઝિટિવ, તમારી સામે કોઈ નથી જોયું, ત્રીજો માણસ તમને ચાવી ચડાવવા આવે. જોયું તમે આની માટે કેટલું કર્યું હતું? હા, મેં જોયા વગર જોતો રહ્યો. ત્યારે આપણે ઉલટાનું પોઝિટિવ થવું જોઈએ. વચનામૃતની ભાષામાં આપણે સવળું લેવું જોઈએ. ભલા માણસ, આટલા બધા માણસો આવ્યા અને એ કોઈને નથી મળ્યા, ઉતાળથી નીકળી ગયા છે, કદાચ એનું ધ્યાન પણ ન પડ્યું હોય, શા માટે ચાવી ભરે જ ખોટી? આવા ચમચાઓથી દૂર રહેવું જોઈએ, આવા ખુશામદખોરોથી દૂર રહેવું જોઈએ. આવા ખુશામદખોરો એ જ બધાની ઘોર ખોદી છે, નથી લાગતું તમને? બી પોલાઇટ પહેલું, બી પોઝિટિવ બીજું, અને બી પ્રેક્ટિકલ ત્રીજું સૂત્ર. એક માણસ બીજા માણસ સામે જોવે નહીં, આટલી મોટી દિવાલો ઊભી થઈ જાય, 40-50-50 વર્ષના સંબંધ ઉપર પાણી ઢોળાઈ જાય. રોકો, કેવી સરસ વાત લખી છે આમાં દાદા, સાંભળીએ દુઃખ થાય એટલે આમાં કહી દઈએ, બીજું શું? સબની પેટીથી મતોની પેટી કોઈ સરખાવ્યા કરે છે, વિચાર તો કરો શું લખે છે આ મંસૂરી. સબની પેટીથી મતોની પેટી કોઈ સરખાવ્યા કરે છે, અરે રોકો, છે ઇમારત પડું પડું. એક તો મકાન પડું પડું છે, છે ઇમારત પડું પડું, આદિલ, મૂળ આધાર જ ખસે છે, હવે તો આને રોકો, હવે તો આને રોકો, હવે તો આને કોઈક રોકો.
કેવું સરસ લાગ્યું છે. હું કહેવા એ માગું છું, કોઈક અભિમાનમાં ટાઈટ થતો હોય ને એને ચાવી ન ચડાવીએ. આપણે આપણે શું કરીએ, થોડી એની ચાવી ઉતારીએ, આપણે એને પ્રેક્ટિકલ થઈને સમજાવીએ. દુનિયામાં દુઃખ થાય, સળગતામાં લાકડા નાખનારા બહુ જાજા છે, કેરોસીન નાખનારા બહુ જાજા છે, આ દુનિયામાં પાણીથી આગને ઓલવનારા બહુ ઓછા છે. બળતો જળતો આત્મા સંત સરોવર જાય, સત્સંગની લહેરમાં તરત ટાઢો થાય. માટે તમને બધાને કહી દઉં, આપણને કોઈક આવો ઠપકો આપે, આપણા વિશે કોઈક આવું બોલે, એ વિચાર આપણે મનમાં લેવા જ નહીં. એની જીભ એ ગમે તે બોલી શકે, એવરી વન હેઝ રાઇટ, બરાબર, ફ્રીડમ ઓફ સ્પીચ, એની જીભ છે, એનું મોઢું છે, ગમે તે બોલે, આપણે શું કામ. આપણે મનમાં લેવાનું બંધ કરી દેવું જોઈએ. થયું શું, આ બે હરિભગત બે મંદિરે આવે, બે સત્સંગ કરે, પણ દુર્લભ રામ પૈસાવાળા અને જાહેરમાં એને ઈગો હર્ટ થયો. હવે તો એવી પરિસ્થિતિ થઈ દાદા કે દુર્લભ રામ મંદિરે આવે ને તો બાર ઊભા ઊભા ખોખારો ખાય, એટલે બેચર ભટ્ટ અંદર દર્શન કરતા હોય, કથા કરતા એને ખબર પડી જાય, શું આવી ગયા ખબર પડી જાય, એટલે બેચર ભટ્ટને આમ ફફડાટ ઉપડી જાય. દાદા તો બિચારા ભોળા હતા, ભલા હતા, એટલે બધાને કે સારું સારું જય સ્વામિનારાયણ હું જાઉં છું, ફટોફટ દાદા નીકળી જાય. દાદા બહાર નીકળે પછી પહેલાં મંદિરમાં પગ મૂકે, કોણ? દુર્લભરામ. દુર્લભરામને તો એવું છે કે ખાલી દર્શન કરવા આવવાનું, ભગવાનને આશીર્વાદ, પૈસાવાળાને તેવું જ હોય ને, પૈસાના ભગવાનને આશીર્વાદ આપવા આવતા હોય લોકો. દાદા તો આખો દિવસ મંદિરમાં હોય, કથા વાર્તા કરતા હોય, સેવા કર, આ ગમે ત્યારે આવે, ખોખારો ખાય એટલે દાદા બહાર જાય. હરિભક્તોને અપાર દુઃખ થયું. દાદાને સમજાવ્યા, દાદા કે આ બધી મહારાજની ઈચ્છા, મહારાજની લીલા છે, મહારાજ જે કરે તે. દાદાના મનમાં કોઈ દુઃખ નહીં, હરિભક્તોને વધારે દુઃખ થયું. હવે શું કરીએ? શ્રીજી મહારાજને પત્ર લખ્યો. મહારાજને પત્ર વાંચી દુઃખ થયું, અમારા બે હરિભક્તો અમારા નામે સત્સંગ કરે અને આમ ઝઘડો કરે, એક ગામમાં બીજા સત્સંગી ઉપર કેવી છાપ પડે? ભગવાન સ્વામિનારાયણ સંપના કેટલા બધા હિમાયતી હશે, પોતાના સત્સંગીમાં ઝઘડા ન થાય એના કેટલા હિમાયતી હશે. શ્રીજી મહારાજ પોતે માણકી ઘોડી લઈ તુરંત ગઢપુરથી મેમદાવાદ જવા નીકળ્યા. ના મુક્તાનંદ સ્વામીને મોકલ્યા, ના ગોપાળાનંદ સ્વામીને, શ્રીજી મહારાજ પોતે આવ્યા. અને ભગવાન બહુ યુક્તિથી કામ લે છે. પહેલાં બેચર ભટ્ટને ત્યાં ગયા, ભટ્ટજીને મળ્યા, ભટ્ટજીને બધી વાત કરી. ભટ્ટજીએ કહ્યું, મહારાજ પધારો, પધરામણી કરવા નહીં, એક વાત કરવા, બોલો ને, તમે અમારા ભક્તો છો, આવી રીતે ઝઘડો. અરે મહારાજ માફ કરી દો, તમે જે દંડ આપશો તે ભોગવીશ, તમે જે પ્રાયશ્ચિત આપશો તે કરીશ, તમે કહેશો તો દુર્લભરામના જોડા મારા માથા ઉપર મૂકીશ, બસ પ્રભુ. મને એવું છે જ નહીં, પણ એના મનમાં કયા કારણથી આટી પડી છે એ મને સમજાતું નથી પ્રભુ. મહારાજ ખૂબ રાજી થયા. મહારાજને એમ થયું હું સફળ થઈશ. ધ્યાન રાખજો, શ્રીજી મહારાજને એમ થયું હું સફળ થઈશ. મહારાજ થોડે દૂર મોટી હવેલી, હવેલીમાં બહાર આવ્યા, બરોબર આંગણામાં દુર્લભરામ ભેગા થઈ ગયા. મહારાજને જોતા સાથે ગાંડા ગાંડા પ્રેમ ઘેલા ભાવાતુર બની ગયા. અરે અરે આવો આવો મહારાજ, આમ તમે વણ તેડ્યા પધાર્યા, અમારા મોટા ભાગ્ય આજે સોનાનો સૂરજ ઉગ્યો. મહારાજ મરક મરક હશે, ઘોડી ઉપરથી હલ્યા પણ નહીં, ત્યાં ત્યાં બેઠા બેઠા. મહારાજ બોલ્યા, દુર્લભરામ પધરામણી કરવા નથી આવ્યા, એક વાત કરવા આવ્યા છે. શું? અમારા બે હરિભક્ત એમાં અણબનાવ થાય એ અમને ન ગમે, ગમે તેવી વાત હોય છોડી દેવી જોઈએ, મૂકી દેવી જોઈએ. અમે હમણાં બેચર ભટ્ટને મળીને આવ્યા, બેચર ભટ્ટ એમ બોલ્યા કે મહારાજ તમે કેસો તે પ્રાયશ્ચિત કરીશ, મને દંડ આપો, અને દુર્લભરામના જોડા ઉપાડવા પડે તો માથે મૂકીશ, માફી માગીશ. તો દુર્લભરામ તમે પણ માફી માગી લો, આજથી પૂરું કરી દો, કાલથી બંને ભક્તો સાથે બેસી ભજન કરો, આટલી અમારી ઈચ્છા છે. અને દુર્લભરામ લાલ પીળા થઈ ગયા. મહારાજ એ વાત નહીં બને, અમારા ઝઘડામાં મહેરબાની કરી તમે પડશો નહીં. શ્રીજી મહારાજ બોલ્યા, દુર્લભરામ અમને શું જાણો છો,
તમે ભગવાન છો, હાથવાર ભગવાન છો, પણ આ બાબતમાં તમે પડતા બોલો લો. આને શું કહેવાય દાદા? અહંકાર. ફૈબા મચ્છિયાઓના ખબર છે ને તમને, ફૈબા કેવા ભગત દાદા! તમે એનો ઇતિહાસ વાંચો ને, આપણને એમ થાય કેવા ભગત હશે, કેવા ભગત. એવરીડે મહાપૂજા કરે, ગામના રાજા હતા, મહારાણી બ્રાહ્મણ રાખેલો, રોજ મહાપૂજા થાય ઘરમાં, 4 કલાક 6 કલાક તો પૂજા ચાલે એની. શ્રીજી મહારાજ રાજી થયા, વરદાન માગવા કહ્યું, રડી પડ્યા, એને વરદાન કહેવા માગ્યા. ઇતિહાસ તો વાંચો તમે. પણ ભગવાન સ્વામિનારાયણને એકવાર એનું મનનું ધાર્યું છોડાવવાનું થયું. વહુ સાથે ઝઘડો થયો, વહુને કાઢી મૂકી વગર વાકે. સાસુમાં હતા, એનો રોપ એટલો બધો હતો, વહુ પણ સત્સંગી હતા. મહારાજને થયું સમાધાન કરવું છે. આવ્યા મહારાજ, સાસુબાને ફૈબાને વાત કરી, ફૈબાએ ના પાડી દીધી. મહારાજે વિનંતી કરી, ફૈબા ટાઈટ થયા, મહારાજ અમારા ડખામાં તમે ના પડશો, તમે ભગવાન તમારા ઘરે, પણ અમારા ઘરે આ બધી વાત ના કરો. મહારાજ ત્યાં સુધી બોલ્યા, ફૈબા અમે તમારા ઘરે આ 200 સંતોને લઈને આવ્યા છીએ, અમે અહીંથી પાછા વળી જશું, કંઈ વાંધો નહીં મહારાજ, જાઓ. મહારાજ કે મેં ગામનું પાણી નહીં પીએ. મહારાજ ના પીતા. શ્રીજી મહારાજ અને સંતો, નંદ સંતો, આખી જિંદગી મચ્છિયાઓ ગામમાં પગ નથી મૂક્યો. બોલો દાદા, અહંકાર કેવો હશે વિચાર તો કરો. શ્રીજી મહારાજ, રામાનંદ સ્વામી 32 વાર એ ગામમાં ગયા હતા. આજે એ ગામની અંદર શ્રીજી મહારાજની એક ડેરી નથી, એક પ્રસાદીની કોઈ નિશાન નથી. કારણ શું? ફક્ત ફૈબા. એટલા માટે હું ઘણી વાર કથામાં કહું છું, આપણી ભક્તિ દુર્લભ રામ જેવી છે, આપણી ભક્તિ ફૈબા જેવી છે. આપણે હંમેશા ભગવાન માટે કેટલું કર્યું એ જ ગણીએ છીએ. માફ કરજો, ભગવાન માટે કેટલું છોડ્યું ને એ પણ આપણે ગણવું જોઈએ. શું છોડ્યું ભગવાનને માટે? આપણા સ્વભાવ છોડ્યા, અહંકાર છોડ્યો, મનનું ધાર્યું છોડ્યું. મહેમદાવાદથી શ્રીજી મહારાજ ઉદાસ થઈને જતા રહ્યા. દુર્લભરામના પત્ની બહુ સારા હરિભક્ત, એને પણ અપાર દુઃખ થયું. એકવાર વડતાલના સમયમાં દુર્લભરામના પત્ની આવેલા, મહારાજને પંચાંગ પ્રણામ કરી રડી પડ્યા. મહારાજે કહ્યું, કેમ રડો છો? ઉમિયાબાઈનું નામ, ઉમિયાબાઈ કેમ રડો છો? ત્યારે એમણે હાથ જોડીને કહ્યું, મહારાજ તમારી તો પ્રતિજ્ઞા છે, અમારા હરિભક્તના ઘરના ગોળાનું પાણી કોઈ પીવે એનું પણ કલ્યાણ કરીશું, એના હાથના રોટલા કોઈ જમે એનું પણ કલ્યાણ કરીશું. પ્રભુ, મારા પતિ ગમે તેવા, પણ મારી ભક્તિથી તમે પ્રસન્ન છો ને, તો એનું કલ્યાણ પ્રભુ કરજો. ત્યારે મહારાજ શું બોલ્યા ખબર? મહારાજ એમ બોલ્યા, કલ્યાણ તો અમે કરીએ છીએ, અમારી એ પ્રતિજ્ઞા સાચી છે, પણ કલ્યાણ કરવાની મારી રીત બહુ લાંબી છે. તમારા ધણી માટે એમ કલ્યાણ સહેલું નહીં થાય. ઉમિયાબાઈને ફાળ પડી, આખી જિંદગી મારા હાથના રોટલા ખાય અને એનું કલ્યાણ લાંબા સમયે થશે? અરે મહારાજ, તમે તો ભગવાન છો, સમર્થ છો, તમારી પાસે બધા રસ્તા છે, મારા ધણીનું કલ્યાણ કરજો. એક સ્ત્રી ખાતર પોતાના પતિ માટે પ્રાર્થના કરે છે. શ્રીજી મહારાજ શું બોલ્યા ખબર? 5 જન્મે કલ્યાણ થશે તો રેગ્યુલર કલ્યાણ થશે, આને આ જન્મે કલ્યાણ કરવું હોય તો બહુ આકરો દંડ ભોગવવો પડશે. એકલાય નહીં તમારા બંને, ઉમિયાબાઈ કે મહારાજ જે દંડ આપશો ભોગવવા તૈયાર. આને આ જન્મે કલ્યાણ કરો, મારું પણ કરો, એનું પણ કરો, તૈયાર રહેજો. મહારાજ સારું. શ્રીજી મહારાજે એવી પરીક્ષા કરી દાદા, એવી પરીક્ષા કરી, લખ્યું છે આપણા શાસ્ત્રોમાં. હું કહેવા શું માગું છું? અહંકાર ખરાબ છે. શું ખરાબ છે? અહંકાર. ભગવાનને માનીએ છીએ, પણ અહંકાર આપણને ભગવાનનું માનવા દેતો નથી. ઘણા લોકો ફૈબા જેવા હોય, ઘણા લોકો દુર્લભ રામ જેવા હોય, ભક્તિ કરે, સેવા કરે. ઘણા લોકો જીવા ખાચર જેવા હોય, ઘણા લોકો પિતામાં ભીષ્મ જેવા હોય. આ બધા કેવા ભક્ત છે? વ્યવહાર પ્રધાન ભક્ત. આપણે કેવા થવાનું છે? ભગવત પ્રધાન ભક્ત. ભગવાનની ઈચ્છા જોઈએ, ગુરુજીની ઈચ્છા જોઈએ, ગમે તેવી વાત હોય જતી કરી દઈએ. મુક્તાનંદ સ્વામીને કરોડવાર વંદન કરવાનું મન થાય, કરોડવાર. મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજના વચને કેટલું છોડ્યું,
વાલા ભક્તો, મુક્તાનંદ સ્વામીને એકવાર હૃદયથી યાદ કરો. વચનામૃત ગ્રંથ શ્રીજી મહારાજ એમ કહે છે, કામ ક્રોધાદિકના તરંગ ગમે એવા ઉછળતા હોય ને, મુક્તાનંદ સ્વામી જેવા સાધુને યાદ કરે ને, તરંગો શાંત થઈ જાય. સ્વામિનારાયણ ભગવાનના વચન છે. મુક્તાનંદ સ્વામી કેવા સંત હતા? સૌથી મોટા મુક્તાનંદ સ્વામી, સૌથી નાના નીલકંઠ વર્ણી. રામાનંદ સ્વામી ઈચ્છા કરે, નીલકંઠને મારે ગાદી સોંપી છે. મુક્તાનંદ સ્વામી કે સારું મહારાજ. બાકી કોનો અધિકાર હતો? મુક્તાનંદ સ્વામીનો. જતો કર્યો. વર્ષો પછી શ્રીજી મહારાજ અયોધ્યા પ્રસાદજી, રઘુવીરજી કેટલી નાની ઉંમર હજી, તો બંનેને દત્તક તરીકે સ્વીકારે, ગાદી આપવાની વાત કરે. મુક્તાનંદ સ્વામીને પૂછે, સ્વામી કે મહારાજ સારું, તમે જેમ નક્કી કરો તેમ. તમારે ને મારે મુક્તાનંદ સ્વામી જેવો રસ્તો લેવો પડશે. મોહનને ગમવાને ઈચ્છો માનની, સાંભળ બેની હરિરજ્યાની રીતડી, મોહનવરને માન સંગાથે વેરજો. પહેલી વાત, નિર્માની બનીએ. બી પોલાઇટ, બી પોઝિટિવ એન્ડ બી પ્રેક્ટિકલ. આ તો હમણાંની બે દાખલા યાદ આવ્યા ને મને, આ કથામાં વાત આવી એટલે કરી દીધી તમને. દુર્લભ રામ બેચરહી અંબારામ હી જે, સત્સંગી મે મુખ્ય તી નહીં ઓર જન હી બહુતે. મહેમદાવાદના આ બધા ભક્તો આવ્યા છે, વિવિધ પ્રકારના ઉપચારો લઈને બધાએ શ્રીહરિની પૂજા કરી. પ્રકટ શ્રીહરિની પાસે આવીને પૂજા કરવાથી તેઓએ અત્યંત સુખ લીધું. મહુધા ગામના અમીન પાટીદારો શ્રીહરિને શરણે આવીને સત્સંગી થયા. એક સરસ મજાની વાત કરું. સોમવારની કથામાં ખંભાતમાં લુહાર જ્ઞાતિના ભક્તોએ ઘરમાં મંદિર કર્યું, ખબર છે ને વાત આવી હતી. પછી ખંભાતના આયર અલી નવાબ હતા, એ નવાબ, એણે પણ મંદિરમાં ખૂબ મોટો સહયોગ આપ્યો. પછી તો બહુ મોટું મંદિર થયું ત્યાં. મહારાજે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ આપી છે, જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ. બહુ જબરા છે. ભાલના ભગવાન માયાતીતાનંદ સ્વામી એમનો કરાવેલો સ્થાપેલો સત્સંગ છે. આહા હા. એ આયર અલી નવાબે, પછી તો વડતાલમાં મંદિર થયું, વડતાલના મંદિર વખતે પથ્થરનો બધો ટેક્સ માફ કરાવેલો. એટલું જ નહીં, વડતાલના મંદિરમાં જેટલું જરૂર પડે તમામ મીઠું સોલ્ટ એ જમાનામાં બધી સેવા નવાબ મુસ્લિમે કરેલી. હું રાત્રે ગયો કથા પૂરી કરીને, મારા ફોનમાં જનકભાઈ અમીન નોર્થ કેરોલિનામાં રહે છે, આપણી કથા રોજ સાંભળે છે, એનો મેસેજ હતો. જનકભાઈ અમીન એમના પરદાદાના પરદાદા અજુબાપા મહુધાના હતા, અને મહુધાના નિવાસી અજુબાપા એમના યોગ્ય કરીને આયર અલી એને સત્સંગ ઓળખાયો હતો. એમના યોગ્ય કરીને આયર અલીને શ્રીજી મહારાજનો ભેટો થયો હતો. એમના યોગ્ય કરીને આયર અલીએ પછી વડતાલના મંદિરમાં ખૂબ સેવા કરી હતી. એમણે ઘણી બધી વાતો મને મોકલી. વાલા ભક્તો, આ બધી વાત, આ કેટલા બધા ગામોની કથા આવે છે. જ્યારે જ્યારે જે જે પ્રસંગ આવે ને, આપણે યાદ રાખીએ. આપણા ઘરમાં, આપણા પરિવારમાં, આપણા પૂર્વજોમાં એકાદ એવી ભગવાન સંબંધી ઘટના ઘટી હોય ને, એને આપણે સતત યાદ રાખવી જોઈએ. એનાથી આપણા મનમાં અખંડ પ્રસન્નતા પૂર્ણકામપણું રહે છે. એટલા અહોભાવથી જનકભાઈ અમીને એ વાત લખી હતી. જનકભાઈ તમને યાદ કરીએ, મહુધા ગામના અમીન પાટીદારો. લો, જનકભાઈ અમીન તે શ્રીહરિને શરણે આવી સત્સંગી થયા. તેમણે આવીને શ્રીહરિની પૂજા કરી. તે સિવાયના બધા હરિભક્ત હતા તે સહુએ આવીને પૂજા કરી. તેમાં વડથલ, ડડુસર, મહિસા, કપડવંજના ભક્તોએ આવીને પૂજા કરી. સંતરામપુર સુધીના હરિભક્તો આવી દર્શન કરવા અને પૂજા કરવા આવ્યા હતા. તેઓએ પણ જેનો જેવો ભાવ હતો તે પ્રમાણે પૂજા કરી. સંતરામપુર એ બધા વિસ્તારોમાં દાદા અમે બહુ ફર્યા છીએ. એવો જબરો સત્સંગ છે આસિદ ભગત, તમે જુઓ ને સત્સંગ. નાના નાના ગામડાઓ, શું ભગવાન સ્વામિનારાયણના સાધુએ ક્રાંતિ કરી હશે, શું ક્રાંતિ કરી હશે. એકવાર અચાનક ગોઠીબ નામનું ગામ ત્યાં અમારે જવાનું થયું. નાના ગામમાં એવી મોટી સભા,
પછી તો ત્યાં પારાયણ ઉપર પારાયણ કર્યા, પૂજ્યપાદ ગુરુજીએ પણ ત્યાં 2-3 પારાયણ કર્યા. પણ આપણને એમ થાય આપણા નંદ સંતોએ આવા સાધનો નહોતા, આવી સુવિધાઓ નહોતી, આટલી સાનુકૂળતા નહોતી, ત્યારે પણ કેટલો દાખલો કર્યો. એનું કારણ એ સાધુઓને કોઈ સ્વાર્થ નહોતો, એના કાર્યમાં ભગવાન ભળ્યા હતા. એ સંત એકવાર મળે, એકવાર વાત કરે અને જીવના હૃદયમાં વાત ઉગી જતી. શું થતું? ઉગી જતી વાત. ઘોડાસર, ડભાણ, નડિયાદ, ઉમરેઠ, ભાઈ આ ગામના બધા બહુ ભક્તો છે અમારા. ઉમરેઠવાળા રાજુ ભગત બધા કથા સાંભળે છે. જુઓ જે જે ગામના ભક્તો હોય દાદા, યાદ ગામના નામ બોલાય તો યાદ તો આવે ને? ના યાદ આવે? ઉમરેઠના રાજુ ભગત વગેરે ભક્તો એટલાન્ટામાં ખૂબ સરસ સભા કરે છે, સત્સંગ કરે છે. આખો પરિવાર એવો દિવ્ય છે. એમના નાના દીકરાઓ દર્શ ભગત, દિવ્ય ભગત, કૃષિલ ભગત, ગુરુજી એટલા બધા રાજી છે. બસ આપણને આ પ્રાપ્તિ થઈ, આવા મહારાજ મળ્યા, એ મહારાજના પ્રસાદીભૂત સ્થાનોમાં જન્મ મળ્યો, સાથે સાથે આવા ગુરુદેવ મળ્યા, આવા સંતો મળ્યા, એ આપણું મોટું ભાગ્ય. આણંદ, બાકરોલ, કણઝરી, લો આ બધા ગામના ભક્તો છે. ઉત્તરસંડા, નરસંડા, કેરિયાવી, કેરિયાવી ગામના કેટલા ભક્તો છે. ભૂલતો ન હો તો આપણા રાકેશ ભગત મિલેજવીરવાળા દરરોજ મંતવ્ય આવે ને, કેરિયાવી ગામના છે. બામડોલી, ઝીંડવાપરા, પીપલગ, એ બધા ગામના હરિભક્તો અલગ અલગ આવ્યા હતા. તેમણે શ્રીહરિની પૂજા કરી. વાંસદ, આંકલાવ, લો સરભાણ નહીં આવતું દાદામાં. દાદા ક્યારે નામ જોયે છે કે આવે છે કે નહીં? આશિત ભગત નડિયાદ આવી ગયો. ઘનશ્યામ દાદા વિરસદ આવશે કદાચ, એવું લાગે છે. હમણાં એ પટ્ટો લીધો છે ખરો. આંકલાવના આપણા મિલેજવીલવાળા અમિત ભગત, આંકલાવ ગામના કેટલા બધા, બામણ ગામ, લો શેલડી, દેવાણ, બદલપુરા, ગાજણા, વાલવોડ, બોરસદ, ધર્મજ, આપણા બ્રિજેશ ભગત બામણ ગામના એ જ ને આ બામણ ગામ. હા, બ્રિજેશ ભગત બામણ ગામના, લો વિનુદાદા, કેયુર ભગત, આ બધા ગામના હરિભક્તો છે. ધર્મજ, કિશનભાઈ આપણા ધર્મજવાળા, ધર્મજના તો કેટલા બધા હરિભક્તો હતા. ધર્મજનો સત્સંગ વડતાલમાં બહુ વખણાતો અત્યાર સુધી. ભાદરણ, બોચાસણ, એ બધા ગામના ભક્તોએ આવી પૂજા કરી. વેરા, દેદરડા, સુંદરણા, મેઘવા, ગાના, વલાસણ, પેટલાદ, પાળજ, પંડોળી, મેલાવ, ઘૂંટેલી, ઝોળ, એ બધા ગામના ભક્તોએ આવીને પૂજા કરી. ત્યાર પછી વાંકળ ગામ પ્રદેશના બધા ભક્તોએ આવીને પૂજા કરી. કલાલી ગામના અમીન અજુભાઈ કુટુંબ સાથે આવ્યા હતા અને ગામના બધા ભક્તો પણ આવ્યા હતા, તેમણે પૂજા કરી. વરણામાં, પોર, ઇટોલા, હવે ભાઈ આપણો ચાલુ થયો નટુ દાદા, કાનમ ચાલુ થયો. હા, હવે ભાઈ નાના હોય, આપણે ફેર્યા હોય એટલે આમ જે ગામ જોયા હોય એનો તો હરખ સમાય નહીં ને. વચ્ચે શું થયું ખબર? સવારની કથા છે ને, એનું વિચરણ કાઠિયાવાડનું. આજ ભીખુ દાદા ટાઈટ થઈને બેસે. હા, આમ ગામના નામ બોલે ને દાદા આમ ઊંચા થતા જાય. અને સાંજની છે ને ચરોતરની કથા, ત્યારે ઘનશ્યામ દાદા જો ઊંચા થતા જાય. હા, કારણ કે જે અનુભવમાં હોય એ જલ્દી આપણને વિઝ્યુલાઇઝ થાય ને. હવે આ ઇટોલા છે, પોર છે, આ બધા ગામોમાં આપણે બહુ નાના હતા ત્યારે ફર્યા હોય એટલે સહજ છે. ગામડી, કુરઈ, સરસવણી, પાદરા, ડભાસા, આંબળા, પીપળી, રણુ, અટલાદરા, ગોરવા, સાકરદા, લો દાદા બધા ગામ તમે ફેર્યા લાગો છો બરાબર ને બધા. અને ચમારા, એ બધા ગામોના હરિભક્તો સર્વે ભેળા મળીને પ્રેમ ભરેલા હૃદયે શ્રીહરિની પૂજા કરવા લાગ્યા. સંખેડા, ડભોઈ, વસઈ, ઢોલાર, મંડાળા, કરમાલ, સિનોર, ઉતરાજ, ભધામ, પારીખા અને અવિધા, હા બધા ગામોમાં બહુ જોડી માગી દાદા અમે. હા, વિચરણ કરવા એ ગુરુજી બહુ મોકલતા નાના હતા ને ત્યારે. સર્વે ગામના હરિભક્તો દર્શન કરવા આવ્યા. તેમણે અલગ અલગ જઈને શ્રીહરિના દર્શન કર્યા અને પૂજા કરી. કાનમ પ્રદેશના હરિભક્તો ભેળા મળીને આવ્યા. હવે ચાલુ થયો કાનમનો પટ્ટો. તેમાં દોરા ગામના, હા તમારી હાવ બાજુમાં આવી ગયા દાદા, દોરા ગામના નિષ્કામ વિપ્ર હતા કાશીરામ, તે સંઘમાં મુખ્ય હતા, આખો સંઘ લઈને આવ્યા હતા. તેમણે સહુએ મળીને પૂજા કરી અલૌકિક લાભ લીધો. તે પછી ભરૂચ પ્રદેશના હરિભક્તો આવ્યા, તેમાં પીપળિયા, જાડેશ્વર સુધીના હતા. સરભાણ નીકળી ગયું લાગે દાદામાંથી. હા હા, દોરા નજીક આવી ગયા મહારાજ.
પછી વાગરા બુવા આમોદ અને જંબુસર સુધીના પણ હતા, તેમાં કેટલાક તો અમીન પાટીદાર હતા. તેમણે પૂજા કરીને શરીરને પ્રસન્ન કર્યા. સારંગ, સીણાપર, હળદર, વેમારડી, કંડારી, કરજણ, લો આવ્યું કંડારી. હા દાદા, ભગવાન આવે કે પછી ભગવાનના મોટા સંત, બે સરખું છે. અમે છે ને કુકવિલ રસિક ભગતના ઘરે હતા, અને ત્યાં પછી શ્રીજી મહારાજ જે જે ગામોમાં પધાર્યા હોય, નારદીપુર છે, પછી કયા કયા ગામો, કરજીસણ છે, મુખાસણ છે, પલિયડ છે, એ બધા દંડાવ્ય પ્રદેશના હરિભક્તો મહેસાણા જિલ્લાના, એટલે મહેસાણા જિલ્લાના જે જે ગામોમાં મહારાજે લીલા કરી હતી એની મેં કથા કરી. કથા પૂરી થઈ પછી રાત્રે ત્યાં નિકભાઈ છે, એ બેઠા હતા. એ નિકભાઈ પણ બહુ સારા સત્સંગી છે. એણે હસતા હસતા એક વાત કરી કે સ્વામી, પહેલાં શ્રીજી મહારાજ જ્યાં બહુ આવતા એવા કેટલા ગામો, એણે બે ત્રણ નામ પણ દીધા, એ ગામોમાં અત્યારે હપૂચો સત્સંગ નથી, અને જ્યાં મહારાજ એક પણ વાર નથી આવ્યા એ બધા ગામોમાં સત્સંગ વધી ગયો, આવું કેમ? મેં કીધું એનું નામ કળિયુગ. આમાં બધું વિરોધાભાસ થવાનું, આંબાના ઝાડ ઉપર હાંગરા લાગવાના, હાંગરાના ઝાડ ઉપર કેરી લાગવાની. ટૂંકમાં જ્યાં ભગવાન છે, અથવા તો ભગવાનના એકાંતિક સંત છે અથવા એકાંતિક ભક્ત છે, ત્યાં જ સત્સંગ ટકવાનો. જ્યાં નથી ત્યાં ક્યારેય સત્સંગ ટકવાનો નથી. ભૂતકાળમાં ભગવાન આવ્યા હતા એ ઘટનાથી આપણે આજે જો વર્તમાન ન પાળીએ તો કે ભગવાન ટકવાના નથી. ભગવાન કોઈના ઇજારાની વસ્તુ નથી. આજે વર્તમાનમાં અત્યારના સમયે આપણે ભગવાનને, ધર્મને, ભક્તિને સાથે રાખીશું તો અત્યારે શ્રીજી મહારાજ આપણે ત્યાં પધાર્યા છે એવું જ છે. હવે મહારાજને પણ શું થયું ખબર? શ્રીજી મહારાજ બધે ગયા પણ કંડારીને બાયપાસ કર્યું છે, બધેથી મહારાજ નીકળ્યા છે વિચરણમાં. સરભણમાં પણ એવું છે, હા, આમોદ બમોદ બધે મહારાજ ફરી વળ્યા. ખબર નહીં ગામ મહારાજની નજરમાં નહોતું, અથવા મહારાજ વિચારતા હતા કે આ ગામમાં તો બધા ભક્તો થવાના જ છે એટલે મારે જવાની જરૂર. આ તો રમૂજ કરીએ, મહારાજ જે કરે છે એ પણ એમની લીલા છે, અને આપણે પણ જે અત્યારે મળ્યું છે એ પણ મહારાજની લીલા છે. પણ ટૂંકમાં આનો સાર એટલો છે, ભગવાનને આપણે પ્રગટ રાખવા પડશે. પ્રગટ થયા હતા એમ નહીં, ભગવાનને વર્તમાનમાં રાખવા પડશે. ક્યાં રાખવા પડશે? વર્તમાનમાં. અત્યારે મારી સાથે છે, ભલે અત્યારે હવે અમેરિકામાં, હવે અમેરિકામાં ક્યાંય મહારાજ આવ્યા જ નથી લો આમ જોઈએ તો દેહથી, પણ અત્યારે અમેરિકાનો સત્સંગ, મોટા મોટા સંતો, સંપ્રદાયના મહાન મૂર્ધન્ય સંતો, જે સંતો અમેરિકા આવવા પણ તૈયાર નહોતા, પગ મૂકવા પણ તૈયાર નહોતા, એવા સંતો અત્યારે આવે છે. એમના પ્રવચન હું ક્યારેક સાંભળું છું. એ મોટા બ્રહ્મનિષ્ઠ સદગુરુ સંતો બધા કહે છે કે ઇન્ડિયા કરતાં હવે અમેરિકામાં સત્સંગ ઘણો વધી રહ્યો છે, ઘણો વધી રહ્યો છે. ભગવાન કોઈ દેશમાં, ભગવાન કોઈ ગામમાં, ભગવાન કોઈ વ્યક્તિમાં, ભગવાન કોઈ જાતિમાં ક્યાંય બંધાતા નથી. ભગવાન ફક્ત ધર્મ અને ભક્તિ જ્યાં છે ત્યાં બંધાય છે, મોટા તીર્થમાંય નથી બંધાતા, બંધાય છે. એટલે દાદા, સરભાણમાં આજે જે સત્સંગ છે ને એ તો વંદન કરવા યોગ્ય છે. સરભાણનો સત્સંગ, આખું ગામ સત્સંગના રંગે રંગાયેલું છે, આખું ગામ. અને મંદિર કેવું છે દાદા, ત્યાં મહારાજની મૂર્તિ કેવી છે, ત્યાંના યુવાનો સત્સંગ કેવો કરે છે. એટલે દાદા, ક્યારેય કોઈ વાતનો, ભૂતકાળની ઘટનાનો કોઈ શોક ન રાખો, હંમેશા વર્તમાનમાં જીવો. બરાબર, આજે આપણને આવી પ્રાપ્તિ થઈ છે, મહારાજ તો પ્રગટ છે મૂર્તિમાં, એના સંત દ્વારા પ્રગટ છે. બરાબર ને, કંડારીના, કરજણના, કરેણ એ બધા ગામના ઉત્સાહી ભક્તો આવ્યા, ઉમંગથી પૂજા કરી, અને ત્યારે વડોદરાના પણ ઉમંગી હરિભક્તો આવ્યા, તેણે ભેળા મળી પૂજા કરી, વિવિધ પ્રકારના વસ્ત્રને આભૂષણ લાવ્યા હતા તે શ્રીહરિને પહેરાવ્યા, અપાર મેવા બનાવીને લાવ્યા હતા શ્રીહરિને અર્પણ કર્યા, ત્યાં સુંદર રીતે શોભાડેલો એક મંડપ તૈયાર કર્યો, તેમાં ભવ્ય બેઠક કરી હતી. મંડપના અપાર સ્તંભોને વિચિત્ર રીતે સોનેરી રંગથી રંગ્યા હતા. મંડપની ચારે તરફ બહારના જે સ્તંભ હતા તેમાં સુંદર કમાનો કરીને તેને સુંદર રીતે શણગારી હતી. તે મંડપના ઉપર બીજો સોનેરી માળ કર્યો હતો, જે નીચેના મંડપ જેવો જ હતો. તેના પ્રત્યેક સ્તંભના ઉપરના ભાગમાં સુવર્ણ કળશ મૂક્યા હતા, અત્યંત શોભતા હતા.
કારણ કે આજે તો ભગવાન શ્રીહરિનો જન્મદિવસ છે. આ પ્રાગટ્યની કથા એક મહિનાથી ચાલે દાદા સાગરમાં, બોલો. આ ગ્રંથને લખનારા કેવા મહાન, એ આધારાનંદ સ્વામીએ કેટલી વાતો, નાનામાં નાની, કંડારી જેવા ગામના ભક્તો આવ્યા હતા એ પણ સ્વામી લખી નાખ્યું, બોલો. આ ગ્રંથ સ્વામી લખે છે અને સાથે સાથે સ્વામીની કલમમાં બેસીને શ્રીજી મહારાજ જ લખાવે છે તો જ શક્ય છે આ બધું. સોનેરી નિશાન તે મંડપની ચારે કોરે ઉડતા ફરતા મૂક્યા હતા. લો શણગાર તો જુઓ, આવો શણગાર અત્યારે ન કરી શકીએ આપણે. મંડપની ચારે કોરે ઉડતા ફરકતા સોનેરી નિશાનો મૂક્યા હતા ચારે બાજુ, આમ ઉડતા હતા. અત્યારે નહીં, ઘણા વાર પેલા તોરણ આપણે ફરકતા તોરણ મૂકીએ છીએ. તે દૂરથી માનો કે સોનાના મોર ઊંચા આકાશમાં ઉડતા હોય એવું જણાતું હતું. તે મંડપમાં ઉપરના ભાગમાં સોનેરી વિચિત્ર ચંદની બાંધી હતી. બિલોરી કાચના ઝાડ એક પંક્તિમાં બાંધ્યા હતા. બીજા પણ વિચિત્ર પ્રકારના કાચ મૂક્યા હતા. પ્રત્યેક ખંડમાં ઊંચે ભાત ભાતના ધામોની રચના કરી હતી અને તે તે ધામોની પ્રસિદ્ધ કહેવાતી મૂર્તિઓ તેની રચના કરી હતી. લો મંડપ એ પાછો બે માળનો, ફરકતા સોનેરી તોરણ ચારે બાજુ, જાણે કે આકાશમાંથી સોનાનો મોર ઉડતો ઉડતો આવી ગયો હોય ને. અને એમાં પાછા ચારે બાજુ ધામોના ચિત્રો કરેલા, એમાં મૂર્તિઓ મૂકેલી. બોલો અક્ષરધામમાં છે ને વૈકુંઠ ને ગોલોક ને બધું જ આવું બને એવું દ્રશ્ય. ચૈત્ર સુધી નવમી શ્રીહરિની જન્મતિથિ છે એમ જાણીને દેવોના ખરા વિજ્ઞાની વિશ્વકર્મા વિમાનમાં બેસીને આવ્યા હતા. મંડપ શણગારવાનો બધો સામાન તેઓ સાથે લાવ્યા હતા. બીજા કોઈને ખ્યાલ ના આવ્યો, કેમ જે તેઓ સામાન્ય પ્રાકૃત સુતાર હોય તેમ બનીને આવ્યા હતા. સમયમાં દેશ દેશના ભક્તો આવેલા હતા તેથી ઘણા લોકો પરસ્પર કોઈને ઓળખતા તો ન હતા. તે વાતને શ્રીહરિ જ જાણતા હતા કે આ તો વિશ્વકર્મા દેવલોકમાંથી આવ્યા છે. બીજા લોકો જ્યારે પૂછતા ભાઈ તમારું ગામ કયું, તો દૂરનું કોઈ ગામ બતાવી દેતા. તે વિશ્વકર્મા કહેતા, હું તો ઉજ્જૈનનો સુતાર છું, હું કંઈ સત્સંગી નથી, તો શા માટે તમે અહીંયા આવ્યા છો આટલી બધી તૈયારી સાથે, કંઈક તો હશે. ત્યારે શું કહેતા કે હા, સ્વામિનારાયણને મોટા પુરુષ સમજીને આવ્યો છું, સત્સંગની અલૌકિક મેં વાતો સાંભળી છે. શું વાત સાંભળી, ક્યાંથી વાત સાંભળી? તો કે કોઈ દ્વારિકા જઈ કરે આવત જે તે, દ્વારિકા જઈ કરે આવત જે તે, તીર્થવાસે કોવું નિર્મળ તે તે, તીર્થવાસે કોવું નિર્મળ તે તે, મોક્ષ કરે છે ભય હે દાતા, મોક્ષ કરે છે ભય હે દાતા, સ્વામિનારાયણ જગવિખ્યાતા, સ્વામિનારાયણ જગવિખ્યાતા. હું દ્વારકા ગયો હતો. કોઈક નિર્મળ મનના તીર્થવાસી દ્વારકાની યાત્રા કરીને આવતા હતા, તેણે મને કહ્યું કે મોક્ષના દાતા જગત વિખ્યાત અરે પ્રગટ પુરુષોત્તમ સ્વામિનારાયણ અત્યારે પ્રગટ થયા છે. એ બધી વાતો મેં સાંભળી, મને થયું ઓહો, આવા ભગવાન, પ્રગટ ભગવાન, હાલતા ચાલતા ભગવાન. એ સાંભળીને હું અહીંયા આવ્યો છું કે આ મંડપ બનાવીશ, સ્વામિનારાયણને મંડપમાં પધરાવીશ. અને મને ખબર પડી કે સ્વામિનારાયણનો જન્મદિવસ છે, પછી તો શું જોવાનું હે. મામાનું ઘર અને માં પીરસવામાં પછી કંઈ ખામી રહી દાદા? તેમની પાસે સત્સંગના વર્તમાન નિયમ ધારણ કરીશ અને સત્સંગ સ્વીકારીશ એટલે આવ્યો છું. બધા હરિભક્તો રાજી થયા, કોઈને કંઈ ખબર પડી નહીં. આ તો કોણ હતા? વિશ્વકર્મા હતા. તેની વાત સાંભળીને સંતો ભક્તો રાજી થયા, બોલ્યા તારા જન્મને ધન્ય છે, તને ધન્ય છે, તને સાક્ષાત ભગવાનની સેવા મળી. તેણે ચારેય બાજુ કોઈ ભાતના ભાત ભાતના બિછાના બિછાવી દીધા, વચ્ચે મોટો હિંડોળો કર્યો, તેના ઉપર અદ્ભુત પ્રકારની અનુપમ ગાદી લાવીને રાખી દીધી. સંધ્યા સમય થવા આવ્યો એમ જાણીને જેટલા બિલોરી ઝાડ હતા તેમાં દીવા પ્રગટાવી દીધા. ભાઈ સંધ્યાનો સમય થયો, શ્રીહરિ પધાર્યા અને ભગવાન સ્વામિનારાયણ આવ્યા. હા, શ્રીહરિ ત્યાં પાસે આવ્યા ત્યારે ભક્તોએ હાથ જોડીને ચરણોમાં વિનંતી કરી, એટલે ભગવાન શ્રીહરિ એ મંડપના મધ્ય ભાગમાં હિંડોળા ઉપર બિરાજમાન થયા. બોલો ઘનશ્યામ મહારાજની જય.
હવે મહારાજનો જન્મોત્સવ સાગરમાં ઉજવાશે. દાદા, એક મહિનાથી કથા ચાલે છે, બોલો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના અષ્ટમ પુરમાં શ્રીહરિનું પૂજન પૂરું થયા બાદ શ્રીહરિ મંડપની વચ્ચેના દિવ્ય હિંડોળામાં બિરાજ્યા, એ નામે 72મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.